વેલકમ બેક. આ લોકસભા ચૂંટણીમાં ઈડર પહોંચ્યું જીએસટીવી. શું છે ઈડરની જનતાના મનમાં? ખેડૂતો ત્રસ્ત છે અનેક સમસ્યાઓથી. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નથી સાંભળવામાં આવી રહી ખેડૂતોની વાત. આવું જાણીએ ઈડરના લોકસભા બેઠકના નાગરિકોનો મિજાજ જીએસટીવી પર. ઈડરનું લાલોડા ગામ, જ્યાં જીએસટીવીની ટીમ આવી પહોંચી છે, અહીંના જે ખેડૂતો છે તેમની સમસ્યા એ છે કે અહીં એક હાઈવે બની રહ્યો છે, સૂચિત હાઈવે, જે મહેસાણાથી વડનગર થઈને પછી શામળાજી સુધી જાય છે. પરંતુ આ હાઈવે ભલે વિકાસ માટે બનતો હોય, પરંતુ તેમની જમીનો જઈ રહી છે, જે ખેડૂતોની જમીનો જઈ રહી છે તેને લઈને ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે સરકારમાં, તેમ છતાં પણ તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવી રહી. ત્યારે આપણે કેટલા ખેડૂતો સાથે જ વાત કરીશું, તેમનું શું કહેવું છે, શું છે આખી આ પ્રોબ્લેમ, શું છે? આજે કંડલા હાઈવે જે ગઈએ છીએ આપણે, એ સરકારે 168G જેનું નામ આપ્યું છે. એ મહેસાણાથી જે શામળાજી સુધી જાય ત્યાં અગાડી જે સિટી એરિયા હોય એના બાયપાસ કાઢે છે, સિટી એરિયાની બાયપાસ. એમાં અમારે ઈડર તાલુકાના મણિયોર, લાલોડા, બડોલી, ઓસડોલ, સાપાવાડા, છાવણી, સવગઢ આ સાતેક ગામની જમીન, જે 100% ખેડૂતોની જમીન છે, ત્યાં અગાડી સરકારી જમીન કોઈ આવતી નથી, એ જમીન ઉપરથી પસાર થાય છે. એમાં સમસ્યા એક એ છે કે જે રોડ અત્યારે હાલ નવો જે બની રહ્યો છે એની બિલકુલ 150 મીટર એક રોડ જાય છે એની બાજુમાં, સમકક્ષ એના નજીક જ. જો એ સરકાર તો એ રોડ ઉપર વિચાર હતો, એ રોડ ઉપર પણ રોડ બની શકે એવો છે. એમાં માઇનોર 30-35% જમીન કદાચ ખેડૂતોની બગડે, એને બીજા 75% જ ખેડૂતોની જમીન બચી જાય એવી છે. પણ એ રોડનો કોઈ વિચાર, અમે 3-4 વખત રજૂઆત કરી, કલેક્ટર સાહેબને કરી, એસડીએમમાં કરી, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, વડાપ્રધાન સાહેબશ્રીને પત્ર લખ્યો છે, પણ અમને કોઈ રિપ્લાય મળ્યો નથી આજ સુધી. વત્તા એ રોડની બીજી એક પ્રશ્ન થશે કે એની જે દક્ષિણ દિશામાં જે ખેડૂતો છે એમના આવવા જવાના, ખેતરમાં આવવા જવાના પ્રશ્નો થશે. ચોમાસું જે પાણી ભરાય એ રોડ તો હાઇટ ઉપર જ લેવાના, એટલે એ લગભગ 4-5 ફૂટ રોડની હાઇટ હોય તો એક આખો તળાવ જેવો થઈ જાય છે ખેતર. પાણીનો કોઈ નિકાલ હવે એ તો ચર્ચા થાય રોડ કોન્ટ્રાક્ટર જોડે, તો આપણને ખ્યાલ આવે ભાઈ પાણીનો નિકાલ શું કરશો. વરસાદ એવું આવે તો પછી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય. સાથે જ હું એ પૂછવા માંગીશ કે ભલે આ તમારી જે જમીનો છે એ કપાતમાં જાય છે, પરંતુ સરકાર તેની સામે વળતર તો આપે છે? સરકાર જે વળતર આપવાની છે એ અનિશ્ચિત છે. કારણ કે એમ કહે કે ભાઈ જંત્રી છે તો જંત્રીના તમને 4 ગણા આપવામાં આવશે, 100 રૂપિયા જંત્રી હોય તો 400 રૂપિયા એને પર સ્ક્વેર મીટર મળે, તો જંત્રી એ સામાન્ય વસ્તુ છે. પણ આજે આ જમીનની જે ખેતી લાયક જમીન હોવાને કારણે, જમીન કરોડો રૂપિયાની છે, આજે 1 વીઘો વેચવા જાય રોડ ઉપર તો એના એક વીઘાના 1 કરોડ મળતા હોય, તો સરકાર કોઈ સંજોગોમાં આપણને આપવાની નથી. એટલે અમે તો સરકારને આપના માધ્યમથી એ રજૂઆત કરવા માગીએ છીએ, અમારે વળતર નથી જોઈતું, અમને જમીન આપો તો અમારી 100% આજે તમારી સરકારની સાથે અમે છીએ જ. પણ જ્યારે આ સરકારમાં અમે રજૂઆતો કરી છે અને એના ઓપ્શનો આપેલા છે કે ભાઈ આ રોડ જો આ જમીનો ખેડૂતોની જો બગાડવામાં આવે છે, સાત ગામોના 70 ખેડૂતો છે, 70 ખેડૂતોની આજે 100-150 હેક્ટર જમીન કે જે સંપાદન થાય છે, અને સંપાદન કર્યા પછી એ ખેડૂતો જે બેઘર થવાના છે, એ નિરાધાર થવાના છે, એમની પાસે કોઈ જમીનનો સોર્સ નથી. અને એ જમીનોમાંથી જ્યારે માનો કે ત્યાં આગળ ઘણાના તબેલા છે, તબેલાની સાથે કૂવા છે, કૂવાઓ ખેતરમાંથી એના ઉપર રોડ જાય છે, તો કૂવાઓ બંધ થવાના, તો રોડમાં જે આવતા કૂવાઓ છે એ પણ બચાવી શક્યા નથી. તો એના ઓપ્શનો માટે અમે સરકારમાં રજૂઆત કરી હતી કે ભાઈ તમે એની જગ્યાએ આજે ઈડરની અંદરથી તમારો બાયપાસ કાઢવો છે તો તમે એને ઓવરબ્રિજ કરો, હિંમતનગરથી આવતો ઓવરબ્રિજ કરી શકાશો. તો સરકાર આમની વાત નથી સાંભળતી રહી. આમનું કહેવું છે કે જમીનના બદલામાં જમીન આપવી જોઈએ. એક તો આ વિસ્તારની જો વાત કરીએ તો અહીંયા પાણીની પ્રોબ્લેમ છે. અહીંયા એમનું કહેવું છે કે 10 જેટલા કૂવા જે પાણી ભરેલા છે ને તે પણ કપાતમાં જઈ રહ્યા છે. એક તો પાણીની પ્રોબ્લેમ છે અને બીજી બાજુ આવી રીતનું થઈ રહ્યું છે, એટલે તમારું શું કહેવું છે? મેડમ, અમે એવું કહેવા માગીએ છીએ, મોટાભાગના અહીંયા સીમાંત અને નાના ખેડૂતો છે, બહુ મોટા જમીનવાળા કોઈ ખેડૂત અહીંયા નથી આવતા. એની અંદર બીજું એક એક જે ઘણા લોકો તો રોડ તો જાય છે, મતલબ કે 50 ગુંઠા 40 ગુંઠા 20 ગુંઠા જમીન જી પોતાની, બંને સાઈડની જો કવર માની એમની જમીન માપીએ
તો એક એક હેક્ટર થી વધારે લોકોને નુકસાન થઈ રહ્યું છે. મતલબ કે બે પટ્ટા બે બાજુ ના થઈ ગયા તો એ શું કરશે ખેડૂત? અને ત્યાં કોઈ ખેતી લાખ ખેત જમીન જ નહીં રહેશે. પાણી તો નહીવત છે, છતાં બી કુવા જશે તો સાવ નિરાધાર ખેડૂત થઈ જશે. તો એટલે જે રોડ પસાર થઈ રહ્યો છે, કદાચ એક ખેતરમાંથી જો રોડ પસાર થાય તો ખેતરના બે ભાગ પડી જાય અને પછી એ ખેતર કંઈ કામનું નથી રહેતું હોતું. તમારું શું કહેવું છે આ જે સમસ્યા છે તેને? ઈડરની પ્રજાને એવું જ બાયપાસનું લોલીપોપ આલેલું છે કે ભાઈ આ બાયપાસ માટે. બાયપાસનો તો કોઈ અર્થ જ નથી. બાયપાસ જરૂર છે ઈડરથી અંબાજી, ત્યાં આ તો જાય છે ભિલોડા, તો બાયપાસનો તો કોઈ અર્થ સરતો નથી. અને આમાં અમારે ઘણા ખેડૂતોના નાના કૂવા આવે, બોર આવે, કૂવા આવે, પેલા વોસ આવે, નાના નાના પેલા બનાવેલા રૂમ બનાવેલા હોય, આ બધું જતું હોય કે ખેતરના બે ભાગ પડી જાય તો એનું બાજુ પટ્ટા રહેતા હોય તો એનું કોઈ ઉપયોગ થાય નહીં. એટલે ખેડૂતને જે ખેતી અનાજ ઉત્પન્ન કરવાનું છે એ તો નિરાધાર થઈ જાય ને. એટલે અહીંના જે ખેતરો છે, જે સાત ગામના જે ખેડૂતો છે તેમના ખેતરો છે, તે ફળદ્રુપ ખેતરો છે, અહીં પાક થાય છે અને તેઓ નથી ઈચ્છી રહ્યા કે તેમના ખેતરો કપાતમાં જાય.